ग्रेड 2 विषय इंग्लिश। અગાઉના વિડિયોમાં આપણે સ્વર અને વ્યંજનના સ્પેલિંગો શીખી ગયા છે, તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે એના પરથી 12 અક્ષર એટલે કે સ્પેલિંગ બનાવતા શીખીશું। અહીંયા મેં ક થી ચ સુધીની 12 અક્ષરી લખીને રાખી છે, તો આપણે સ્પેલિંગ સાથે જોશું। તમે અહીંયા જોઈ શકો છો કે ક ખ ગ ઘ ચ એ વ્યંજન આપેલા છે, અને એના પરથી જે આડી લાઈનમાં લખ્યું છે ક કા કી કી કુ કુ કે કઈ કો કઉ કમ કહ એ સ્વર પ્રમાણે આપણે લખીશું। તો પહેલા આપણે જોઈશું ક, તો ક નો થાય છે કે એ, પછી આપેલો છે કા એટલે કે આ સ્વર, તો એમાં પણ આપણે લખીએ છીએ કે ડબલ એ। અહીંયા તમે કે એ પણ લખી શકો છો અને કે ડબલ એ પણ લખી શકો છો। હવે એના પછી આગળ છે કી, તો કી નો થાય છે કે આઈ, ક નો કે અને હસ્વઈ નો આઈ, પછી છે કી કે ડબલ ઈ, ક નો કે દીર્ઘઈ નો ડબલ ઈ, પછી આપેલો છે કુ, તો કે યુ, ક નો કે અને દીર્ઘઉ નો હસ્વઉ નો યુ, હવે છે કુ, તો કે ડબલ ઓ, ક નો કે દીર્ઘઉ નો ડબલ ઓ, હવે છે કે, તો ક નો કે અને એક માત્ર નો ઈ એટલે કે સ્પેલિંગ બની ગયો કે ઈ, કઈ કે એ આઈ, ક નો કે અને બે માત્ર નો એ આઈ, હવે છે કો, કે ઓ, ક નો કે કાના માત્ર નો ઓ, કઉ કે એ યુ, ક નો કે કાનો બે માત્ર એનો સ્પેલિંગ બનશે એ યુ, હવે આપેલું છે કમ, કે એ એમ અને કે એ એમ। વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પેલિંગ ના ઉચ્ચાર પ્રમાણે તમારો સ્પેલિંગ બનશે, એટલે કે અહીંયા કમ તો કે એ એમ પણ આવી શકે અને કે એ એન, તમે જે સ્પેલિંગ બનાવતા હોય એના ઉચ્ચાર પ્રમાણે તમારે અહીંયા એ એમ અને એ એન લખવાનું રહેશે। હવે એના પછી છે કહ, ક નો કે અને ક હ હ એનો પંચાય છે એ એચ, હવે ક પછીની લાઈન છે ખની, કની લાઈન આપણે આખી કમ્પ્લીટ જોઈ લીધી એટલે કે સ્વર પ્રમાણે આપણે બારાકડી બનાવી, હવે જોઈશું ખ, તો ખ નો થશે કે એચ એ, ખ નો થશે કે એચ એ, એ જ પ્રમાણે છે ખા, તો કે એચ ડબલ એ, તમે ડબલ એ પણ લખી શકો છો અને એ પણ લખી શકો છો, હવે છે ખી, કે એચ આઈ, ખ નો કે એચ હસ્વઈ નો આઈ, ખી કે એચ ડબલ ઈ, ખ નો કે એચ દીર્ઘઈ નો ડબલ ઈ, ખુ કે એચ યુ, કે એચ યુ, હવે છે ખુ, કે એચ ડબલ ઓ, હસ્વઉ યુ અને દીર્ઘઉ તો ડબલ ઓ આવશે, હવે ખ ના ઉપર એક માત્ર છે તો ખ નો કે એચ અને એક માત્ર નો ઈ એટલે કે કે એચ ઈ, ખે પછી છે ખઈ, કે એચ એ આઈ, ખ નો છે કે એચ બે માત્ર
अंतर नु थसे ए आई खई बची छे खो के एच ओ ख नो के एच काना अंतर नो ओ खो बची छे खव के एच ए यू ख नो के एच कानो अने बे मात्र नो थसे ए यू खव पची छे खम के एच ए एम के एच ए एन हमणा जे कना लाइन प्रमाणे कर्यू एज प्रमाणे खम नी तो खम मा पण तमारे स्पेलिंग ना उच्चार प्रमाणे तमारे ए एम के ए एन लखवानो रहेशे ख K H A H ખનો કે H અને ખ હ એટલે કે A H ખ પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ગ તો ગ નો સ્પેલિંગ બનાવીશું ગ નો થશે G A કનો G A હવે છે ગા તો G ડબલ A G A પણ લખી શકો અને G ડબલ A પણ ગી G I ગણો G અને હસવઈ નો I હવે એ જ પ્રમાણે ગ ને દીર્ઘ ઈ તો G ડબલ E ગુ તો G U ગણો G ગુ છે તો G U ગુ G ડબલ O હવે આપેલું છે ગે તો ગ નો G અને એક માત્ર નો E ગ નો G એક માત્ર નો E એટલે ગે ગઈ G A I ગ નો G બે માત્ર નો A I હવે આપેલું છે ગો તો G O ગ નો G અને કાના માત્ર નો O ગૌ G A U ગ નો G કાનો અને બે માત્ર નો A U પછી આપેલો છે ગમ તો ગમ નો થશે G A M G A N ગણો G અને સ્પેલિંગ ના ઉચ્ચાર પ્રમાણે A M કે A N પછી છે ગ હ તો ગણો G હ એટલે A H ગ હ તો શબ્દ બને સ્પેલિંગ બને છે ગ હ નો G A H ગ પછી લાઈન આપેલી છે ગ તો ગણો થશે G H A ગણો થશે G H A ગા છે તો G H ડબલ A ડબલ A પણ લખી શકો અને A પણ હવે ગી G H I ગી G H ડબલ E ગુ છે તો ગનો G H અને U ગુ તો ગનો G H અને ડબલ O હસવું અને દીર્ઘવ હસવું હશે તો U અને દીર્ઘવ હશે તો ડબલ O હવે એક માત્ર છે તો ગનો G H એક માત્ર નો E ગઈ G H A I ગણો G H બે માત્ર છે તો A I હવે એના પછી છે ગો તો ગો નો ગણો થશે G H અને એક અકાના માત્ર નો O એટલે કે G H O G H O ગૌ G H A U ગણો G H
અને બે માત્રાનો એ યુ ગમ જી એચ એ એમ અને જી એચ એ એમ સ્પેલિંગ ના ઉચ્ચાર પ્રમાણે જી એચ એ એમ અથવા તો જી એચ એ એમ તમે સ્પેલિંગ બનાવો છો એ પ્રમાણે લખવાનું રહેશે હવે છે ગ હ તો ગ હ નો થાય જી એચ એ એચ ગણો જી એચ અને હ ગ હ એટલે કે એ એચ ગ પછી લાઈન છે ચ તો ચ ની લાઈન લખીશું ચ નો આપેલો છે સી એચ એ ચ નો થશે સી એચ એ ચા સી એચ ડબલ એ ચી તો સી એચ આઈ સી એચ આઈ તીર ગઈ ચી તો સી એચ ડબલ એ ચુ સી એચ યુ ચુ સી એચ ડબલ ઓ હવે છે ચે તો ચણે એક માત્ર તો ચણો સી એચ અને એક માત્રનો ઈ એટલે કે સી એચ ઈ ચઈ સી એચ એ